गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन शिक्षण में आज आप धोरण पांच में विषय आसपास पाठ त्रण स्वाद थी पाचन सुधी, तो बधा ज विद्यार्थी पोतानुं पाठ्यपुस्तक साथ लईने बेसे। आज आप पाठ त्रण स्वाद थी पाचन सुधी एटले कि आपणे ज्यारे मुँहमां खोराक लईए छीए त्यारे जे आपणे स्वाद आवे छे त्यारथी ते जे आपणा शरीरमां खोराक पहोंचे अने पाचन थाय त्यां सुधीनी वात आपणे आ पाઠમાં કરવાની છે। તો પહેલો ટોપિક છે જુદા જુદા સ્વાદ। જુદા જુદા સ્વાદ આપણે ઘણા સ્વાદને ઓળખીએ છીએ, ઘણા સ્વાદ આપણે ચાખેલા છે, જેમ કે ખાટો, ગળ્યો, તીખો, કડવો, તુરો, અલગ અલગ પ્રકારના આપણને બધી જ વાનગીમાંથી અલગ અલગ સ્વાદ મળે છે। ખાંડમાંથી ગળ્યો, આંબલીને લીંબુમાંથી ખાટો, જ્યારે કારેલામાંથી કડવો, એમ અલગ અલગ પ્રકારના આપણને સ્વાદ ચાખવા ખાવા અને જોવા મળે છે। તો પહેલો ટોપિક જુદા જુદા સ્વાદ। હેંચ દોડતી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડીને કહેવા લાગી, માં હું આ કડવા કારેલા નહીં ખાઉં। હેંચ છોકરીનું નામ છે। હેંચ છોકરી દોડતી દોડતીની મમ્મી પાસે ગઈ અને એને મમ્મીને કહ્યું કે હું આ કડવા કારેલા નહીં ખાઉં। એને ખબર કેમ પડી કે આ કારેલું કડવું છે? કારણ કે તેને પહેલાં સ્વાદની ખબર હતી કે કારેલા કેવા હોય, કડવા જ। મને ગોળ અને રોટલી આપ, માએ હસીને કહ્યું। તે સવારે રોટલીને ખાંડ ખાધા હતા, સરોજે હેંચને ખીજવી। એની મમ્મીએ એમ કીધું કે તે હજી સવારે જ રોટલી, હેંસે ગોળ અને રોટલી માંગી એટલે એની મમ્મીએ કીધું કે તે સવારે જ હજી ખાંડને રોટલી ખાધા છે, તો એ જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી। એટલે હેંસને કહે છે કે તે હજી સવારે ગોળ અને રોટલી ખાધી, જે ગળ્યું હોય, ગોળ ગળ્યો હોય, અત્યારે હવે તું ખાંડને રોટલી માંગે છો તો એ પણ ગળ્યો જ હોય, તું એકને એક સ્વાદ ખાવાથી કંટાળી નથી જતી? હેંસે તરત જ કહ્યું, તું આંબલી ચાટીને કંટાળી જાય છે? એની બેન સરોજને કહ્યું કે તું આંબલી ચાટીને કંટાળી જાય છે? હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત જ તારા મોંમાં પાણી આવી ગયું ને? હેંસે એમ કહ્યું કે તું આંબલી રોજે ચાટે છો તો તને એનાથી કંટાળો નથી આવતો? તું મને કહે છે કે તું ગળ્યા સ્વાદથી કંટાળી નથી જતી, જો હું તારી સામે આંબલીનું નામ લઉં તો તું તરત જ તારા મોઢામાં પાણી આવી જશે। પાકુને, મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું। હેંસ કહે, સરોજ કહે છે કે મને ખાટી આંબલી અવશ્ય પસંદ છે, પાકું પસંદ છે, પણ હું સાથે સાથે મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું, હું કારેલા પણ ખાઉં છું, હું કડવી વસ્તુ પણ ખાઉં છું, સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું અને તે બંને ખડખડાટ હસ્યા। સરોજ હેંચને કહ્યું, ચાલ આપણે રમત રમીએ, તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ। સરોજે શું કહ્યું કે આપણે એક રમત રમીએ, રમતમાં શું કરવાનું? આંખો બંધ કરવાની ને મોઢું ખુલ્લું રાખવાનું, હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ, મોઢું ખુલ્લું રાખવાનું, આંખો બંધ રાખવાની, અને સરોજ હેંચના મોઢામાં ખાવાની વસ્તુ મૂકશે, તારે એ વસ્તુ કઈ છે કહેવાની, મોઢામાં વસ્તુ મૂકે એટલે એ કઈ વસ્તુ છે એમ કહેવાની। સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેંચના મોંમાં મૂક્યા, હેંચે તરત જ જવાબ આપ્યો, ખાટું લીંબુ। સરોજે એક લીંબુના થોડા ટીપા એક ચમચીમાં લીધા અને હેંસના મોંમાં મૂક્યા એટલે હેંસને તરત જ જવાબ આપ્યો કે આ તો ખાટું લીંબુ છે। આંખો બંધ હોવા છતાં તેને ખબર પડી ગઈ કે આ લીંબુ ખાટું છે। કેના પરથી ખબર પડી? તેના સ્વાદ ઉપરથી, લીંબુના ખાટા સ્વાદ ઉપરથી। સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા, તેની માતાને સૂચન કર્યું, તે ભૂકો કરી દે નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે। સરોજે કહ્યું, સરોજે પછી ગોળ લીધો, ગોળને નાના નાના નાનો ભૂકો કરી નાખ્યો, એની મમ્મીને કહીને ભૂકો કરાયો, કારણ કે જો આખો ગોળનો ટુકડો મૂકે તો તેને ખબર પડી જાય કે આ ગોળ છે, એટલે એને ભૂકો કરાવ્યો અને પછી સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો અને હેંસીએ સહેલાથી અનુમાન કરી લીધું, તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુ આ રમત રમી। રમતમાં કેવું હતું, પહેલાં લીંબુનો રસ મૂક્યો તો લીંબુનો રસ ખબર પડી ગઈ, પછી ગોળનો ભૂકો મૂક્યો એ પણ એને સહેલાઈથી હેંસે કહી દીધું કે આ ગોળ છે, તેઓ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી। હેંસીએ તળેલી માછલી પર ચાખ્યા વગર ઓળખી લીધી, હેંસે તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી। સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે। પછી સરોજે એમ કહ્યું કે હવે તું તારું નાક પણ બંધ કરી દે અને કે હવે શું છે। હેંસ વ્યાકુળ હતી, તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું છે, મને એક ચમચી વધારે આપો,
एक એવી વસ્તુ એના મોઢામાં મૂકી કે થોડી ખાટી હતી થોડી કડવી હતી ને થોડી ખારી હતી એટલે હેન્સે એમ કીધું કે એટલું નહીં થોડું પણ વધારે મૂકો સરોજે બીજી એક સમજી કારેલા લીધા હેન્સની આંખો ખોલી અને કહ્યું પછી હેન્સનું નાક અને આંખો બંધ હતી અને ખાલી મોઢાથી તેને સ્વાદ પારખવાનો હતો સુગંધ પણ હવે લેવાની નહોતી પહેલાં જોવાનું પણ નહોતું અને હવે સૂંઘવાનું પણ નથી ખાલી સ્વાદથી જ તેને કહેવાનું છે આ કહ્યું ને તે ખા હેન્સ હસી હા હજી વધારે કારણ કે એમાં ત્રણ સ્વાદ ભેગા હતા કયો કયો ખાટો કડવો અને ખારો એટલે હેન્સને ઓળખવામાં થોડીક તકલીફ પડે એટલે એણે કીધું થોડું હજી વધારે મને મોંમાં એ વસ્તુ આપ એટલે હું એનો સ્વાદ પારખી શકું પછી પાછળના પેજમાં છે તમારી આંખો બંધ કરો અને કહો હવે આંખ બંધ કરીને કહેવાનું છે આપણે એક રમત રમીને આગળ આંખ બંધ કરીને મોઢામાં સ્વાદ પારખવાની મોંમાં વસ્તુ ખાવાની વસ્તુ મૂકીને તેનો સ્વાદ પારખવાનો નાક બંધ કરીને સુગંધ લીધા વગર તેનો સ્વાદ પારખવાનો જુદા જુદા સ્વાદની કેટલી વસ્તુઓ એકઠી કરો ઘણા બધા સ્વાદની ખાટો તીખો તુરો કડવો એવા બધા સ્વાદ ભેગા કરો હેન્સ અને સરોજે કહ્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા અને પૂછો જેવી રીતે હેન્સે અને સરોજે રમત રમી એવી રીતે આપણે આપણા મિત્ર સાથે રમવાની તેનો સ્વાદ કેવો હતો ખાવાની વસ્તુ કઈ છે સ્વાદ કયો છે અને ખાવાની વસ્તુ કઈ છે તે ઓળખો તમારી જીભના ક્યાં ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ આપણી જીભના બધા જ ચારે બાજુ અલગ અલગ સ્વાદ પારખવાની શક્તિ હોય છે ગળી તો જમણી બાજુ ડાબી બાજુ તીખો એવી રીતના આપણે જીભ અલગ અલગ બાજુથી અલગ અલગ સ્વાદ વધારે તીવ્રથી ઓળખી શકે છે તમારી જીભના ક્યાં ભાગ પર કયો સ્વાદ જણાય છે પછી એ કહો કે તમારા જીભની ડાબી બાજુ કયો સ્વાદ ઓળખાય છે જમણી બાજુ કયો સ્વાદ ઓળખાય છે પાછળ કયો આગળ કયો એવી રીતના કહો આપેલા ચિત્રમાં તે ભાગ બતાવો હવે ચિત્રમાં આપણને આપ્યું છે તેમાં એ ભાગ બતાવવાનો કે આગળ આપણને કયો સ્વાદ વધારે ઓળખવા મળ્યો પાછળ કયો મળ્યો જમણી બાજુ કયો ડાબી બાજુ કયો એવી રીતના લખવાનું છે એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો એકની એક વસ્તુ થોડી વાર રહેવા દો જેમ કે જીભ નીચે હોઠ પર જીભની નીચે હોઠ પર મોંમાં તાળવે તમને ત્યાં કયો સ્વાદ જણાય છે એટલે જીભની નીચે કયો સ્વાદ જણાય છે તે ખબર પડે હોઠ ઉપર કયો સ્વાદ જણાય છે તે ખબર પડે મોંમાં મોંના તાળવે આપણને કયો સ્વાદ છે તે ખબર પડે તે માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખાવાની વસ્તુ મૂકો અને જીભના ક્યાં ભાગ ઉપર કયો સ્વાદ વધારે ઓળખાય છે તેનું જાણ કરો જીભના સ્વાદ પારખતા ભાગો દર્શાવો એટલે આ જીભમાં જે ભાગ આપ્યા છે તે આમાં દર્શાવવાનું છે કયો ભાગ આપણને કયા ભાગ ઉપર આપણને કયો સ્વાદ વધારે ઓળખવા મળ્યો પછી છે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું પેજ નંબર 28 ઉપર છે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું સાનિયા બીમાર પડી છે એટલે તેને ગ્લુકોઝ આપવાનું હતું સાનિયા ખૂબ જ બીમાર હતી આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા તે જ પણ ખાય ઉલટી કરી નાખે તે જે પણ ખાય તે ઉલટી કરી નાખે તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ ઉલટી અને ઝાડા હોવાથી તે ખૂબ જ નબળી પડી ગઈ સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી ડૉક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે સાનિયાને નબળાઈ આવી ગઈ હતી અને પાણી ઘટી ગયું હોવાથી તેને દાખલ કરવી પડશે એમ ડૉક્ટરે કહ્યું તેને ગ્લુકોઝની બોટલ ચડાવવાની જરૂર છે તેના શરીરમાં ગ્લુકોઝનું એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ ખૂટી ગયું છે ખતમ થઈ ગયું છે એટલે તેને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડશે આ સાંભળી સાનિયાને વ્યાકુળ થઈ ગઈ આ સાંભળીને સાનિયાને ગભરાહટ થઈ ગઈ તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષકે તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા પણ આ ગ્લુકોઝ બોટલ શું છે ડૉક્ટરે સમજાવ્યું તારું પેટ ઠીક નથી તારું શરીર કંઈક ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળી પડી ગયું છે ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે
સાનિયાને ખબર હતી કે ગ્લુકોઝ કંઈક છે, પણ એને એ ખબર નહોતી કે આ ગ્લુકોઝ આપણા શરીરને શું કામ કરે છે. એટલે ડૉક્ટરે તેને સમજાવ્યું કે તારા શરીરમાં જે તું ખાય છે પીવે છે તે બધું જ બહાર નીકળી જાય છે, તારા પેટમાં કાંઈ ટકતું નથી, ઉલટીને ઝાડાથી તારું બહાર બધું ખાવાનું નીકળી જાય છે, એટલે તારા શરીરમાં નબળાઈ આવી ગઈ છે, એટલે તને છક્કર આવે છે. હવે તું કાંઈ પણ ખાસ પીશ નહીં, પણ આ ગ્લુકોઝની એક બોટલ ચડાવશું એટલે તારામાં ફરીવાર શક્તિ આવી જશે, એટલે ગ્લુકોઝ તને શક્તિ આપશે એવું સાનિયાને ડૉક્ટરે સમજાવ્યું. હવે આગળનો ટોપિક આપણે આગળના વિડીયોમાં જોઈશું, અને ન સમજાણું હોય તો ફરીવાર વિડીયો રિપીટ કરીને જોઈ લેજો. થેન્ક યુ.